यार जय श्री कृष्ण, जय सवाणी, जय हिंद। मारा प्यारा भूलकाओ ने सौथी वेलो द ग्रेट पर्सनालिटी, द ग्रेट डॉक्टर, फ्यूचर्स द ग्रेट डॉक्टर, डॉक्टर टोलिया प्रिंस। આપણે પહેલા તેમનો સન્માન કરીએ છીએ કે એમને અભિનંદન પાઠવીએ છીએ, કોંગ્રેચ્યુલેશન્સ કરીએ છીએ કે ખૂબ સારો રિઝલ્ટ કર્યો છે, 640 નો સ્કોર કર્યો છે, 640, કે જે હરેક બાળકનું સ્વપ્ન હોય કે મારે 600 આવે, મળે છે 600 પ્લસ આવે, અને 640 નો જાયન્ટ સ્કોર કરેલો છે। તો સૌથી પહેલા આપણે એમના મોડેલ સાંભળીએ કે ભાઈ 640 નો સ્કોર ગયા વખતે મારે લોકો સેલ્ફ ફાઇનાન્સમાં મળતું હોય, જીમર્સમાં પણ ના મળતું હોય, જીમર્સ મેડિકલ કોલેજમાં પણ ના મળતું હોય, અને આ વખતે એને જ્યાં હાથ મુકાય મેડિકલ કોલેજમાં એડમિશન મળી શકતું હોય, તો આવું કેમ પોસિબલ થયું કે જીમર્સ સેમી ગવર્મેન્ટમાં પણ એડમિશન ના મળતું હોય અને આ વખતે બહુ જાયન્ટ સ્કોર કરીને એની ઈચ્છા પ્રમાણે સ્કોર? તો એમને કેવી પ્રિપેરેશન કરી હતી, ક્યાં સુધીની પ્રિપેરેશન કરી હતી, એક તો માઇન્ડસેટ શું રાખ્યું હતું, કેવી રીતે પ્રિપેરેશન કરવી, એમના માટે પહેલા માઇન્ડસેટ તો હોવું જોઈએ ને, બિલીફ સિસ્ટમ કેટલી હોવી જોઈએ। તો સૌથી પહેલા આપણે ટોલિયા પ્રિન્સ ભાઈ પાસે સાંભળશું એ રીડિંગ મેથોડોલોજી, પ્રિપેરેશન મેથોડોલોજી। પણ એક સૌથી પહેલી વસ્તુ કે આપણે અહીંયા રેગ્યુલર પ્રિન્સ ભાઈ પીસીબી લેવાથી, રેગ્યુલર જે ફાઇનલ પીસીબી લેવાથી છેલ્લે 720 માર્ક ફૂલ કોર્સની, એમાંથી ઓછામાં ઓછો સ્કોર કેટલો થયેલો છે અહીંયા? 489 સાંભળજો ખાસ, 489 489 નો। હવે તમે વિચાર કરો, તમારો 489 નો સ્કોર થયેલો હોય ફૂલ પીસીબીમાં, તો તમને એવું ઇમેજિન થાય કે તમે 489 માંથી 640 ફાઇનલ આવે? આમ તો 489 આવે ત્યારે ફિલિંગ શું આવ્યું હતું તમને? આ વખતે તો એટલો બધો સ્કોર તો નહીં થાય, એમ 600 એટલો તો નહીં થાય સ્કોર, આમ 600 એટલો તો સ્કોર ના થાય એવું વિચાર તો આવી જાય ને? એમ જો તમને વિચારો આવશે, નેગેટિવ વિચારો આવશે કે નહીં થાય નહીં થાય, પણ જો તમારી પ્રિપેરેશન ધાસુ હશે ને, તમારી પ્રિપેરેશન હશે ને, તો તમે વિચાર કરો કે ના કરો તમારું રિઝલ્ટ આવશે। 489 આપણી ફિનોલની ટેસ્ટમાં 489 આવ્યા હોય, એ બાળકને કોઈ ઇમેજિનેશન જ ના થાય કે મારે 640 આવે એમ। પણ હું તમને એમ કહું કે તમારે સ્કોર થશે, તમારી પ્રિપેરેશન હશે એટલે તમારો સ્કોર થશે થશે ને થશે જ એમ। સો પ્રિન્સભાઈ, પહેલાં તો તમારી મોઢે સાંભળીએ, તમારા જુનિયર્સને સલાહ આપો કે તમે કેવી રીતે સ્કોર કરવાનો, કેવી રીતે પ્રિપેરેશન કરવાનું, તમારું માઇન્ડસેટ કેવું રાખવું જોઈએ। તમે 489 આવ્યા છતાંય તમે પ્રિપેરેશન કરતા ગયા, તમે નાસીકાશ ના થયા, તમે મૂક્યું નહીં કયા, ખાસ એને તમને મોટિવેશન આપો એનું? ગયા વર્ષે તો પેલા મારે એવી ખોટી માન્યતા હતી કે નીટ એટલે આમ એનસીઆરટી ની બહારનું ને એવું બધું, એટલે બહારનું બહુ જાજુ કરેલું, પણ પછી રીનીટ ચાલુ કર્યું એટલે તરત જ અહીંયા ખબર પડી ગઈ કે એનસીઆરટી જ બધું છે, અને પછી મેં એનસીઆરટી વાંચવાની ચાલુ કરી, એનસીઆરટી ઉપર જ જાજુ ફોકસ રાખ્યું, અને બાયોલોજીમાં તો પ્યોર એનસીઆરટી, એના સિવાય મેં બહારનું કંઈ વાંચ્યું જ નથી, અને ફિઝિક્સમાં મેં એમસીક્યુ પ્રેક્ટિસ રાખી હતી જાજી, કે એનાથી એમાં ઘણો ફાયદો થયો મારે। તમારે ફિઝિક્સનો સ્કોર, બાયોલોજીનો સ્કોર, કેમેસ્ટ્રીનો સેપરેટ સ્કોર કયો છે અમને? બાયોલોજીમાં મારે આ વખતે 325 માર્ક છે, કેમેસ્ટ્રીમાં 160 અને ફિઝિક્સમાં 155। તમે બધાના સ્કોર સેપરેટ સ્કોર સાંભળ્યા છે, ત્રણેયમાં બેલેન્સવાળો સ્કોર। આપણે ફિઝિક્સમાં તમે ફિનોલ આવશો ને, એટલે ગયા વખતે આપણે ફિઝિક્સમાં કેટલો સ્કોર હતો? મારે 76 76 અને આ વખતે કેટલો છે? 155 155 નો સ્કોર કેમિસ્ટ્રીમાં, ગયા વખતે સ્કોર કેટલો હતો? 138 અને આ વખતે કેટલો છે? 160 160। તો તમે વિચાર કરો કે ગયા વર્ષે સ્કોર ઓછો હોય ને આ વખતે સ્કોર વધારવો, એટલે એક બહુ મોટી વાત છે। પેલા તો માણસો વિચારતા હોય કે ગયા વખતે સ્કોર છે એના કરતા ઓછો થશે, તો શક્ય જ નથી। પેલા તો ગયા વખતે સ્કોર હોય એના કરતા ફિનોલમાં આવો ને, ફિનોલમાં એટલે એવું શક્ય જ નથી। હા, જો તમે મહેનત તમારા લોહીમાં જ મહેનત ના હોય, તમને લોહીમાં મતલબ મગજમાં જ મહેનત ના હોય તમારી, તમારે મહેનત કરવી જ નથી, તો એના માટે કોઈ ઉપાય નથી। તમારે મહેનત કરવી છે તો તમારો સ્કોર વધે। ફિઝિક્સમાં ખાલી 76 હોય ને એમાંથી 155 આવવા, એટલે એના માટે કેવડી પ્રેક્ટિસ જોઈએ ને કેવડી મહેનત કરેલી હોય એમ। બીજું ખાસ કન્સિસ્ટન્સી શું રાખવી, તમારો માઇન્ડસેટ શું રાખવો, એ ખાસ કહો અમને। પેલા ડ્રોપ લીધો તો એટલે પેલા તમે વિચારી લીધું હતું કે આ વખતે હવે આમ પૂરા કોન્સન્ટ્રેશનથી વાંચવાનું જ છે ગમે એ થાય, અને મોબાઈલને તો દૂર જ મૂકી દેવાનો, કારણ કે ગયા વર્ષે મોબાઈલના કારણે જ ઓછા માર્ક આવ્યા હતા। યસ, રાજકોટ સિટીમાં હતા, જો ઓનલાઈનના લીધે ઓછું રિઝલ્ટ નથી આવતું, કોઈ એમ કે ગયા કોરોનામાં ઓનલાઈન હતું, તો કોરોનામાં ઓનલાઈન હતું તો ગુજરાતની એમબીબીએસની સીટ 5,500 ભરાણી હતી, ઓફલાઈન હતું 100%, જ્યારે કોરોના નહોતો ત્યારે 5,500, કોરોના હોય કે ન હોય એમબીબીએસની દર વર્ષે સીટ 5,500 જ ભરાય છે,
एमबीबीएस ની સીટોને કઈ ફર્ક નથી પડતો કોરોના હોય કે ના હોય પણ આમને કીધું કે ભાઈ મોબાઈલને લીધે એક્ચ્યુઅલી મોબાઈલમાં લેક્ચર જોતા કે બીજું જોવા જાતો બીજું જોવા જાતો જો લેક્ચરને બદલે બીજું જોવા જાતો હોય ને તો તમારું રિઝલ્ટ બગડે પણ તમે મોબાઈલ સાઈડમાં આમને કીધું મોબાઈલ સાઈડમાં જ રાખી દો અને રીડિંગ તમે ડેલી કેટલા અવર્સ રીડિંગ કરતા કેટલી કલાક રીડિંગ 7 ટુ 8 અવર્સ કરતો અને મારો રીડિંગમાં એક વસ્તુ ફિક્સ હતી કે રૂમમાં બેસો ત્યારે કોઈ ન હોય અને મોબાઈલ તો ખાસ ન હોય હા જો રીડિંગ રાજકોટ સિટીના વિદ્યાર્થી છે રાજકોટ સિટીમાંથી ફિનોલમાં આવતા એક વસ્તુ મસ્ત વાત કરી કે રૂમમાં રીડિંગ કરો ત્યારે કોઈ રૂમમાં ના જોઈ અને મોબાઈલ તો ના જ જોઈએ તમે રીડિંગ કરતા કે મોબાઈલ સાથે રાખતા અલગ જ ના અલગ જ નીચે જ મોબાઈલ રાખતો અને ઉપર જ વાંચતો હા નીચે મોબાઈલ અને ઉપર તમને એટલી જ ખબર પડી જાય જો મોબાઈલ બાજુમાં રાખીને રીડિંગ કરશો તો શું થશે ખબર છે મોબાઈલ 10 મિનિટ રીડિંગ કરો તમને ઓહો ઘણું બધું રીડિંગ થઈ ગયું અને ફરક તો મોબાઈલ હાથમાં આવી જશે મોબાઈલમાં અડધી કલાક કલાક એમને પકડી જાય પછી પાછો 10 મિનિટ એવી રીતે રગડ ધગડ કરશો નહીં હાલે તમે 7 થી 8 કલાક ક્લાસ સિવાયનો કે ક્લાસ સાથે સિવાય હા ક્લાસ 6 કલાકનો ડેઈલી ક્લાસ હોય ક્લાસ સિવાયનો 7 થી 8 કલાક રીડિંગ ડેઈલી કે ક્યારે કરે કરે આમ મોટા ભાગે ટ્રાય તો કરતો પણ કોક દિવસ એવા જતા કે રેડી હું ન કરી શકતો હા એક પણ બીજા દિવસે બધે ટ્રાય કરતો કે એ ટાઈમ હું ખેંચી શકું જાજો તમારે મહિના દિવસમાં કે 15 દિવસે દર 15 દિવસે એક દિવસ તો સાલો એવો આવે જ બધાની લાઈફમાં કે તમારે તે દિવસે રીડિંગ ના થઈ હોય પણ એ દિવસે રીડિંગ ના થઈ તો બીજા દિવસે પ્રિન્સભાઈ કીધું બીજા દિવસે ખેંચી લેતા બીજા દિવસે ખેંચાઈ જવું જોઈએ ઓકે લાસ્ટમાં કેવી પ્રિપેરેશન કરે જ્યારે સિલેબસ પૂરો થઈ ગયા ત્યારે આખો દિવસ રીડિંગ જ વિચાર પહેલા ફિઝિક્સમાં એવું રાખ્યું હતું કે 11 વર્ષ આટલા ઓછા માર્ક આવ્યા તો પહેલા દિવસથી જ એવું ચાલુ કરી દીધું હતું કે રોજ 40-50 એમસીક્યુની પ્રેક્ટિસ કરવાની ફરજિયાત ત્યારે છેલ્લે ફિઝિક્સમાં વાંધો ન આવે તો પછી મને એનો ઘણો ફાયદો થયો ફિઝિક્સમાં મારે છેલ્લે ઓછી મને ફેરવી પડી સૂત્ર અને એવું બધું જોઈ લીધું ફોર્મ્યુલા એટલે વાંધો ન આવ્યો પણ મેં કેમેસ્ટ્રી અને બાયોલોજીમાં પછી એનસીઆરટી વાંચવાનું ચાલુ રાખ્યું હતું છેક સુધી તમે પહેલેથી આમ તો ખાસ તમે છેલ્લે સારી મહેનત કરી હતી કે પહેલાથી જો તમારે 600 પ્લસ જવું હોય ને 600 પ્લસ તો ફિક્સ છે તમારે પહેલાથી જ એવડી મહેનત કરવી પડે અને ખાસ આખી ઇન્ડિયન પબ્લિક સૂતી હોય મતલબ ટાઈમ વેસ્ટ કરતી હોય શરૂઆતમાં જો તમારી મહેનત ઢાસું હશે તો તમે જો છેલ્લે તો મહેનત બધા કરે છેલ્લે 2 મહિનામાં બધા જ મહેનત કરતા હોય પણ શરૂઆતમાં જો મહેનત કરતા હોય તમે શરૂઆતમાં તો આખા ઇન્ડિયાના સ્ટુડન્ટ નીટના બાળકો રિલેક્સ મોડમાં હોય મહેનત ના કરતા હોય ઓછી મહેનત કરતા હોય એ સમય જો તમે ઢાસું મહેનત કરી ના લોકોની જેમ તો ઢાસું મહેનત કરવાથી તમારો સ્કોર છેલ્લે તમને અનબીટેબલ સ્કોર દે તમારે ગયા વખતે સ્કોર થયો હતો ત્યારે કેવું ફિલિંગ હતું આ વખતે કેવું ફિલિંગ છે ગયા વખતે તો સ્કોર થયો એટલે આમ રોવું જ આવી ગયું કે હા આટલા માર્કે એડમિશન મળતા અટકી ગયું પણ પછી મારો ફિક્સ જ હતો કે મારે ગવર્નમેન્ટમાં ફ્રી સીટમાં જ લેવું છે એટલે આ વખતે તમે પહેલેથી જ તૈયારી ચાલુ કરી દીધી અને અત્યારે તો ખૂબ જ ખુશ છો આમ જીવનના સૌથી સારા દિવસો માણી રહ્યો ને એવું લાગે સૌથી જીવનના સારા તમે ગમે ત્યાં તમે કોઈ બેન્ચિસ ઉપર બેઠા હોય તમે ખાલી રોડ ઉપર ક્યાંક ઓટો હોય ત્યાં બેસાવો તો તમને તમારો ઓછો સ્કોર થયો ને ઓછો સ્કોર તો ઓછા સ્કોરમાં તમે માની લો કે કુલુ મનાલી જાઓ ઉટી જાઓ કે ગમે ત્યાં ફરવા જાઓ ને એ જે મજા ન આવે ને એટલી તમારે ત્યાં જો સ્કોર થઈ જાય ને તો રોડ ઉપર ક્યાંક માની લો કે ઓટો હોય ને ત્યાં બેઠા હોય ને રોડ ઉપર ના ઓટાય તોય તમને કુલુ મનાલીમાં જે મજા આવે ને એના કરતા એ રોડ ઉપર બેઠા હોય તોય ઇન શોર્ટ માર્કર મતલબ તમે ગમે ત્યાં બેસો તમને સતત ફિલિંગ અને ગમે ત્યાં જાઓ તમે આવો ડોક્ટર એમ કે એ કેવું ફિલિંગ હોય તમને અત્યારે ફ્રેન્ડ સર્કલ તરફથી કે તમારા ફેમિલી તરફથી કે તમારા રિલેટિવ તરફથી કેવો રિસ્પોન્સ મળતો હોય ત્યારે આમ બહુ સારો રિસ્પોન્સ મળે કે ભાઈ ફેમિલીમાં બહુ પ્રાઉડ છીએ અમે કે આટલું સારું રિઝલ્ટ આવ્યું બાકી અમારા ફેમિલીમાં એટલું સારું રિઝલ્ટ આવ્યું નથી એટલે યસ વાણિયા સમાજથી બિલોંગ કરે છે આમ તો જૈન વાણિયા હોય છે જૈન વાણિયા એટલે વાણિયામાં તો એવું કહેવાય કે ભાઈ બુદ્ધિ તો ભગવાન એને ઉપરથી બનાવીને મોકલે ત્યારે બુદ્ધિ સાથે જ મોકલે હોય પણ મહેનત તો સાલી કરવી જ પડે તમારામાં ગમે એટલો આઈક્યુ હોય ગમે એટલી બુદ્ધિ હોય પણ એક વસ્તુ ફિક્સ છે સાલી મહેનત તો કરવી જ પડે કે ડોક્ટર વાણિયા સાહેબ કે જેનો યાર શું કહેવાય ભવિષ્યમાં હું તો એવું ઈચ્છું કે મેડિકલ ફિલ્ડમાં નામ લેવાય ને તો હું એવા અંતરાત્માથી આશીર્વાદ આપું છું ડોક્ટર ટોલિયા પ્રિન્સનું નામ લેવાતું હોય એક મહાન વાણિયા તરીકે નામ લેવાતું હોય કે જેને સાબિત કર્યું કે ભાઈ વાણિયાની બુદ્ધિ એટલે સૌથી આખા સમાજમાં સૌથી પહેલી બુદ્ધિ વાણિયા લોકો પાસે હોય તો હું એવું ઈચ્છું કે સૌથી પહેલા મેડિકલ ફિલ્ડમાં જો નામ લેવાતું હોય તો મારા સાવ જ ડોક્ટર ટોલિયા પ્રિન્સનું નામ લેવાતું હોય મતલબ કોઈ પણ ફિલ્ડમાં હોય નેફ્રોલોજિસ્ટ હોય પલ્મોનોલોજિસ્ટ હોય કાર્ડિયોલોજિસ્ટ હોય
डर्मेटोलॉजिस्ट हो, रेडियोलॉजिस्ट हो, गमे तो ऑन्कोलॉजिस्ट हो, तो सौथी पहला डॉक्टर टोलिया प्रिंस नु नाम लेवात हो, एवा अंतरात्मा थी आशीर्वाद आपो छो। हवे खास तमारा बाळको ने पॉजिटिविटी विषे विचारवानो कहेवानो छे कि भाई तमारे मार्क्स ओछा होय त्यारे मारी लो टेस्ट आपणी होय स्ट्रॉंग सिस्टम होय गुरु प्रत्ये केटलुं समर्पित थवानुं होय एना माटे खास वात करो। અમે એડમિશન લીધું તો ત્યારથી અમને એક વસ્તુ કીધી હતી કે તમે અંદરોઅંદર વાઇવા લ્યો, એનાથી તમારો કોન્ફિડન્સ બૂસ્ટ થાય એકદમ, કે તમે જેટલું વાંચ્યું એટલામાંથી કેટલું તમને યાદ રહ્યું નહીં, તમે અંદરોઅંદર એ બહુ કરતા કે એને વાઇવા લેતા, અને તો ઓર્ગેનિક કેમિસ્ટ્રીને ઘણા બધા એવા પાર્ટ તક જે ઇનઓર્ગેનિકમાં અમુક વસ્તુ યાદ રાખવી પડે તો અહીંયા ને અહીંયા યાદ રહી જાય। હા, સૌથી બધી વસ્તુ એક તો હું જ્યારે સ્ટડી કરાવતો ને જ્યારે ભણાવતો ત્યારે આ બધાની એક કેરેક્ટરિસ્ટિક હું બહુ ખાસ મેં જોઈ, એટલી નજર શાર્પ નજર થી ભણતા હોય કે સાલું તમારે જે ઘરે કરવાનું, જે લોકો ઘરે જઈને કરે એ લોકો તો ક્લાસમાં ક્લાસમાં ભણી લે, અમે જે ભણાવીએ છીએ ક્લાસમાં ભણી લે, બધું ક્લાસમાં ક્લાસમાં બોર્ડ ઉપર અમે જ્યારે આખું બોર્ડ ભરીએ ને ત્યારે બે થી ત્રણ વાર બોર્ડમાં રિવિઝન બનાવતા હોય, લખવાની સ્પીડ સારી હોય એટલે શું થાય બોર્ડમાં રિવિઝન એક વાર લખાય એટલે ત્યારે ત્યારે રિવિઝન કરી જાય, જે વસ્તુ માણસો ઘરે જઈને કરતા હોય એ લોકો અહીંયા નહીં ક્લાસમાં ક્લાસમાં કરી લેતા હોય, એટલે ઘરે નવું કરવાનો ટાઈમ મળે, એક્સ્ટ્રા વસ્તુ કરવાનો ટાઈમ મળે। સો ખાસ કરીને પ્રિન્સભાઈ જેવી મહેનત કરો, હું તો કહું ઢાસું મહેનત કરો, કે જ્યારે ગયા વખતે સેમી ગવર્મેન્ટમાં ના મળતું હોય, સેમી ગવર્મેન્ટની છેલ્લી કોલેજ જે કહેવાય કે સૌથી છેલ્લા અટકે છે એમાંય જો એનો વારો ના આવતો હોય, અને આ વર્ષે એને સિલેક્શન કરવું છે ભાઈ મારે રાજકોટ મેડિકલમાં, રાજકોટના વિદ્યાર્થી રાજકોટ મેડિકલમાં જોઈ છે તો રાજકોટ મેડિકલમાં લઈ આવો એડમિશન ત્યાં જઈને, એવી ઈચ્છા થાય તો તમે વિચાર કરો એવું ભાગ્ય તમારા લખેલું હોય, સૌથી પહેલો ફોટો પહેલી રોમાં તમારો ફોટો હોય, એવી મહેનત કરો, પુષ્કળ મહેનત કરો, તમે વિચાર કરો આ લોકોનું ક્યારે મારે ધ્યાન ન રાખવું પડતું, જો તમારું ધ્યાન રાખવું પડતું હોય તો તમને કહી તો તમે રીડિંગ કરો, તમને ના કહી તો તમે રીડિંગ ના કરો, તમે ખાસ કરી તમારા ફ્રેન્ડ સર્કલ કેવું રૂકતું હોય, આમ તમે જ્યારે ગયા વર્ષે સ્ટડી કરતા ત્યારે કેટલાક 10-15 ફ્રેન્ડ હતા, તમે પાર્ટી પાર્ટી કેવી કરતા બધા? ના, એવું તો જરાય હતું જ નહીં, અમે 4-5 ફ્રેન્ડ્સ રાખતા, લિમિટેડ રાખતા, અને એ બધા એકબીજાને સતત પૂછપૂછ કરે આજે કેટલું વાંચ્યું ને વાઈવા લે, તેમાં ઘણું બધું અહીંયા નહીં યાદ રહી જાય। ઇન શોર્ટ, સ્ટડી સિવાય તમે શું કરતા ગયા વખતે? અહીંયા વાઈવા લેવાના, એક તો એમ નહીં મોજ શોખમાં ફરવા જતા, હોટલમાં જતા, જમવા જતા, કેવું આ વખતે તો મોજ શોખ મૂકી દીધા હતા? હા, ગયા મોજ શોખ મૂકી દેવા પડે ભાઈ, તમે હોટલમાં જાઓ, ફરવા જાઓ, જમવા જાઓ, બર્થડે પાર્ટીમાં જાઓ, એમ પોસિબલ જ નથી, એમ રિઝલ્ટ ના આવે, બર્થડે પાર્ટી હોય, ગમે ફંક્શન હોય, મેરેજ ફંક્શન હોય, બધા તમારે સ્કીપ કરવા પડે, છોડી દેવા પડે, એકે ફંક્શનમાં નહીં, 100% તમારે પ્રિપેરેશન કરવી પડે, 100% તમારે સમર્પિત થઈ જવું પડે, 100% તમે સમર્પિત થઈ જાઓ તો જ તમારું રિઝલ્ટ બને, સમર્પિત વગર તમારું રિઝલ્ટ ના બને। સો હું એવી ઈચ્છા રાખું કે પ્રિન્સભાઈની જેમ ખૂબ મોટું નામ કરો, બરાબર છે, 640નો સ્કોર કરો, એનાથી પણ વધારે તમે પ્રિન્સભાઈ આશીર્વાદ આપો, આમ તો કે સ્કોર તમારાથી વધારે કરવો તો કેવી રીતે કરાય હજી, એમ શું તમે ભૂલ કરી ભૂલ ના થાય એના માટે શું કરવું? એ લોકોએ જે ડિફિકલ્ટી હોય તમારે જે વાંચ્યું હોય એમાં એને જાજી સોલ્વ કરવાની, અને રિવિઝન મારે જે થોડીક વાર ઓછું થયું તો તમે જે એનસીઆરટીનો જે જાજો રિવિઝન કરશો ને એનસીઆરટીનો જ પકડી રાખશો, બહારની બુકોને ઓછી પકડી રાખશો, તમને મારાથી પછી પેપરમાં સિલેબસ કેટલી આમ શું કર્યું હતું એમાં? પેપરમાં અહીંયા એટલા બધા પેપર લેવાના હતા એટલે આઈડિયા થઈ જ ગયો હતો કે આટલી બધી સિલી મિસ્ટેક થાય તો એને આપણે કેવી રીતે સુધારવાની, અને પેપરમાં જે ભૂલ કરી હોય એને ઘરે જઈને ખાસ એક વાર જોવાની, અને સોલ્યુશન તમને ત્યારે ખબર પડી જાવી જોઈએ કે આમાં આ જવાબ કેમ આવ્યો। સો સોલ્યુશન ખાસ કરો, બીજી વસ્તુ કે સોલ્યુશનમાં 2 કલાક ટાઈમ નો બગાડી નાખો, તમે માની લો પેપર લેવાય તો પેપરનું પછી સોલ્યુશન કેટલા ટાઈમ કરતા આવે? 2.5 કલાકમાં, અને જો પછી નો આવડતો હોય તો જાજુ ટ્રાફિક ટ્રેનિંગ અને સરને પૂછી લેવાના ડો। હા, 2.5 કલાકમાં થઈ જવું જોઈએ બધું, ન થાય તો પછી અમે બેઠા છીએ ક્લાસમાં જ પૂછી લેવાનું એની ટાઈમ। મને યાદ છે મારા કેમિસ્ટ્રીમાં આજ સુધીમાં ક્યારેય મને કોઈ દિવસ આ ડાઉટ નથી પૂછ્યો, ક્યારેય ફિઝિક્સમાં ડાઉટ થતા તો ફિઝિક્સમાં એ ક્લાસમાં પૂછી લેતા, પણ કેમિસ્ટ્રીમાં આખા વર્ષ દરમિયાન ક્યારેય ડાઉટ લીધું મારી પાસે નથી એવા, કારણ કે અંદરોઅંદર જ સોલ્વ કરી લેતા સ્ટુડન્ટ્સ, અંદરોઅંદર જ સોલ્વ કરી લે, કારણ કે કેમિસ્ટ્રીમાં કેવું હોય કે એટલું હાર્ડ ના હોય,
ઈઝી હોય, માની લો કે આયુર્વેદ માં એટલે ચાલે, ક્યારેક લાંબી શૃંખલા માં ભૂલાઈ જાય, લોંગ ચેઇન ભૂલી જતી હોય, તો એમાં એવું ના હોય કે તમને નથી આવડતું તો તમારા ક્લાસ માંથી કોઈ ના આવડે. કેમેસ્ટ્રી ની બધા સબ્જેક્ટ કેવા ખબર, ઈઝી સબ્જેક્ટ આવે. ફિઝિક્સ એવો સબ્જેક્ટ છે એમાં તમારે ભાઈ સોલ્યુશન કરાવવું જ પડે, એમ તમારા ફ્રેન્ડ્સ ની ન થાય તો સાહેબ પાસે કરાવવું જ પડે, એના માટે કોઈ ઓપ્શન ના હોય. કેમેસ્ટ્રીમાં તમે વિચાર કરો, જે આજ સુધીમાં આખું વર્ષ મારી પાસે સ્ટડી કર્યું હોય, ક્યારેય મારી પાસે ડાઉટ ના પૂછ્યો હોય, એ સ્ટુડન્ટ 160 માર્ક્સ કેમેસ્ટ્રીમાં લાવતો, એનો મતલબ કે તમારે આ બધે ડાઉટ્સ ક્યારેક ક્યારેક ન થતા હોય તો કોઈક શું કરે ખબર, છોડી દે સાહેબ, એવું ના કરાય. ફ્રેન્ડ્સને પૂછી લેવાય, જો તમારા ફ્રેન્ડ્સને કોઈ ના આવડે તો બિંદાસ અમને પૂછી લેવાય, પણ એવું ના કરે ખાવ જવા દો એમ. સો પ્રિન્સભાઈ જેવું ખૂબ સારું રિઝલ્ટ લાવો, પ્રિન્સભાઈ જેવું મહાન નામ કરો. ઓન્કોલોજીસ્ટ માની લો કે તમે કેન્સરના ડૉક્ટર હોય તો તમારે સૌથી પહેલું નામ તમારું લેવું જોઈએ, એવી એમબીબીએસમાં પુષ્કળ મહેનત કરો. ઘણીવાર એવું થાય નીટમાં સ્કોર સારો બની ગયો હોય અને એમબીબીએસમાં જઈને પ્રિપેરેશન ના કરો તો પણ આગળ કંઈ કામનું નથી. આ બધું ખૂબ સારી મહેનત કરો, પ્રિન્સભાઈ જેમ ખૂબ મોટું નામ કરો, એવા તમને બધાને આશીર્વાદ, અને પ્રિન્સભાઈ કરતાં પણ ખૂબ સારો સ્કોર થાય તમારા, એવો પણ આશીર્વાદ. સો ભૂલકાવ, આપણો ફિનોલ ઇન્સ્ટિટ્યૂટમાં તમારું સ્વાગત છે. ન્યૂ બેચ જે સ્ટાર્ટ થાય છે એમાં તમને અમે આવકારીએ છીએ, મોસ્ટ વેલકમ. પ્રિન્સભાઈને મળવું હોય તમારે, એની ટાઈમ મળવું હોય તો તમને એને રૂબરૂ મળાવીશું. ફિનોલ ઇન્સ્ટિટ્યૂટ ઉપર આવો ત્યારે કોઈને એમના નંબર જોતા હોય, બોય સ્ટુડન્ટ્સ, તો એમને પણ આપણે નંબર આપશું એમની સાથે વાત કરવા માટે. સો થેન્ક યુ સો મચ. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય હિન્દ.